નમસ્કાર. આજે આપણે આજના લેક્ચરમાં નોર્માલિટી અને મોરાલિટી વચ્ચેનો સંબંધ શું છે એના વિશે થોડી ડીપમાં ચર્ચા કરીએ. નોર્માલિટી શું છે એના વિશે લઈએ. આજે નોર્માલિટીનો આખો ટોપિક જ પૂરો કરીએ. રિલેશન એના વચ્ચે નોર્માલિટી, મોરાલિટી, પર્સન્ટેજ શું છે, બધા રિલેશનને પૂરો કરીએ. નોર્માલિટી એટલે મોરાલિટી જેવું જ, પણ તો મોરાલિટી અને નોર્માલિટીમાં ફરક શું? મોરાલિટી છે જે આપણે ભણ્યા છીએ ઓલરેડી, એક લીટર દ્રાવણ હોય, એક લીટર દ્રાવણ, એની અંદર દ્રાવ્યના મોલ હોય, મોલ, અને એ લીટર દ્રાવણ જે આખું તૈયાર છે એને આપણે કહીએ છીએ વન મોલર, કેપિટલ એમ. નોર્માલિટી એટલે શું? નોર્માલિટી એટલે દ્રાવણ આની જેમ જ એક લીટર જ હોય. આ બંનેના કદ કેવા છે? લીટર. એક લીટર આ પણ દ્રાવણ છે, આ પણ દ્રાવણ છે, પણ આની અંદર દ્રાવ્ય જે છે એ દ્રાવ્યના ગ્રામ તુલ્ય ભાર ઓગાળેલા હોય. આની અંદર શું ઓગાળેલું હતું? મોલ ઓગાળેલું છે. આ પણ એક લીટર દ્રાવણ છે, આ પણ એક લીટર દ્રાવણ છે. આ એક લીટર દ્રાવણમાં દ્રાવ્યના કોણ છે? ગ્રામ મોલ છે. આની અંદર એક લીટર દ્રાવણમાં દ્રાવ્યના શું છે? ગ્રામ તુલ્ય ભાર ઓગાળેલું છે. આ તમારું દ્રાવણ થઈ ગયું એક નોર્મલ, જેને કેપિટલ એન થી કહીએ. તો આનું સૂત્ર તારવીએ તો આનો એકમ શું થાય? તો નોર્માલિટી એનો એકમ થયો, જેવું તમે જુઓ છો એવું કહો. કેટલું દ્રાવણ છે? તો કે દ્રાવણ એક લીટર છે. એક લીટર દ્રાવણ એટલે દ્રાવણનું કદ આપણે નીચે લખીએ, એક લીટર દ્રાવણમાં શું છે? તો અંદર ગ્રામ તુલ્ય ભાર કોઈકના ઓગાળેલા છે. કોના ઓગાળેલા છે? તો કે દ્રાવ્યના ગ્રામ તુલ્ય ભાર ઓગાળેલા છે. તો અહીંયા શું આવે? દ્રાવ્યના ગ્રામ તુલ્ય ભાર, આ એનો એકમ થઈ ગયો. હવે આને દાખલા માટે આપણે આને તોડી નાખીએ, જેવી રીતે મોલારિટી કે મોલારિટીમાં તોડ્યું તેવી રીતે સેમ ટુ સેમ તોડી નાખીએ. તો તોડીએ તો ગ્રામ તુલ્યભાર એટલે શું? ગ્રામ તુલ્યભાર મેં તમને કહ્યું મોલ જેવું છે. મોલની અંદર શું આવે? મોલ બરાબર વજન છેદમાં આનો ભાર. અને ગ્રામ તુલ્યભારમાં શું આવે? વજન વજન જ રહીએ, નીચેના ભાગમાં તુલ્યભાર આવે. અને આને તોડી નાખીએ તો ઉપર શું આવે? વજન, આપેલ વજન, નીચેના ભાગમાં તુલ્યભાર. આ મેં આને તોડી નાખ્યું, ગ્રામ તુલ્યભારની જગ્યાએ આ મૂક્યું. હવે લીટર છે, લીટરને જો મને મિલીમાં દ્રાવણનું કદ આપેલું હોય તો મારે શું કરવું પડે? તો કે દ્રાવણનું કદ મિલીમાં છે. કોણ? દ્રાવણનું કદ કેમાં છે? મિલીમાં. લીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? નીચે મારે હજાર મૂકવા પડે. હવે આનું સાદુરૂપ આપો તો આખે આખો થાય શું? જો પેલા હાથ ઊંચા કરવાની સિસ્ટમ આવી જશે. હવે આખું કરીએ તો આખું કરીએ અહીં આ બધું લીધું તમને દેખાય. તો વજન છેદમાં તુલ્ય ભાર, વજન છેદમાં તુલ્ય ભાર, આ આવી ગયો વજન છેદમાં તુલ્ય ભાર. હજાર ને ઉપર લઈ જઈએ, ઉપર લઈ જઈએ તો હજાર, નીચેના ભાગમાં શું આવ્યું? દ્રાવણનું કદ સેમા? મિલીમાં. આ બરાબર આપણી નોર્માલિટી આવી ગઈ. આ નોર્માલિટી સૂત્ર થઈ ગયું. હવે યાદ કરો પેલું મોલારિટી. મોલારિટી માં તમને યાદ કરવા કીધું હતું હાથ ઊંચા કરવાના. વજન છેદમાં મોલ એટલે અણુભાર હતો કે નહીં? હજાર છેદમાં દ્રાવણનું કદ. તો અહીંયા એમાં ફરક શું છે? ફક્ત અહીંયા તુલ્ય ભાર આવે છે. પેલામાં શું આવતું હતું? અણુભાર. અણુભાર એટલે મોલ હતો. તો દ્રાવ્યનો અંદર મોલ હોય ને, અહીંયા અત્યારે તુલ્ય ભાર છે એટલે ગ્રામ તુલ્ય પ્રોગણ. એટલે જવાબ શું આવ્યો? તુલ્ય ભાર આવ્યો છે. તો અહીંયા આવ્યું વજન છેદમાં તુલ્ય ભાર, હજાર છેદમાં કદ. આ નોર્માલિટી અને મોલારિટી બંને વચ્ચેનો રિલેશન શું છે એ આપણો ખબર પડી ગઈ. ફરીથી મોલારિટીમાં અને નોર્માલિટીમાં કે મોલારિટીમાં કોઈ પણમાં આપણી ટૂંકામાં ટૂંકી ટ્રીક શું? તો કે એકવાર હાથ ઊંચો કરો, પાછો નીચે કરો, બીજો હાથ ઊંચો કરો, પાછો નીચે કરો. કરવાનું શું? વજન છેદમાં, છેદમાં શું? જો મોલા શબ્દ આવે પછી એ મોલારિટી હોય કે મોલારિટી હોય તો અહીંયા મોલ આવે એટલે અણુભાર આવે. હજાર છેદમાં જો રીટી હોય, મોલારિટી હોય તો દ્રાવણનું કદ,
અને જો લીટી હોય તો દ્રાવકનું વજન દ્રાવક એકમાં જ આવે છે યાદ કરો સ્મોલ એમ એટલે મોલાલિટી અહીં આપણો અધ્યાય કોણ છે નોર્માલિટી તો પાછું વજન ઊંચું વાત કરો વજન છેદમાં ધ્યાન રાખજો નોર્મા નોર્મા એટલે તુલ્યભાર ને ઉપર પાછું અહીંયા આવ્યું હજાર છેદમાં દ્રાવણનું કદ મિલીમાં એનો મતલબ કદ આધારિત આ ત્રણેય એકમમાંથી બે એકમ કદ આધારિત થયા કયા કયા નોર્માલી નોર્માલિટી અને મોલારિટી આ બંને શું બતાવે છે એક લીટર દ્રાવણમાં આપેલ દ્રવ્યના મોલારિટી કહેશો તો મોલ ઉગાડેલા છે અને નોર્માલિટી કહેશો તો ગ્રામ તુલ્ય ભાર ઉગાડેલા છે કોઈ જાતનો બીજો ચેન્જ છે નહીં આટલું બધું ક્લિયર થઈ ગયું હવે એની ઉપરથી આપણને કોઈ દાખલો કહે દાખલો કે તો સીધી કિંમત જ મૂકો ને જેમ કે હું સિમ્પલ દાખલો લઈ લઉં અત્યારે તમને હમણાં ખબર પડી જશે દાખલો કે 4 ગ્રામ NaOH દાખલો લો આવી છે 4 ગ્રામ NaOH 250 મિલી દ્રાવણમાં ઉગાડેલો છે આવું કહો ચાર એક્ઝામ્પલ 4 ગ્રામ NaOH 250 મિલી ઉગાડેલો છે તો દ્રાવણની નોર્માલિટી કેટલી થાય નોર્માલિટી શોધો કિંમત જ મૂકી દો કાંઈ એટલે કાંઈ કરવાનું નથી જો હવે જે સૂત્ર છે તમારી પાસે વજન દ્રાવ્યનું કેટલું છે 4 ગ્રામ એટલે 4 ગ્રામ મૂકી દીધો હવે એનો તુલ્ય ભાર કોણ છે NaOH NaOH નો તુલ્ય ભાર મેં આની પહેલાના આગળના લેક્ચરમાં બતાવેલું કે અણુભાર છેદમાં NaOH બેઝ છે એટલે હવે એસિડિકતા એસિડિકતા કેવી રીતે નક્કી કરવી એમાં રહેલા OH ની સંખ્યા OH ની સંખ્યા કેટલી છે 1 તો એનો તુલ્ય ભાર કેટલો થાય તુલ્ય ભાર NaOH નો તુલ્ય ભાર બરાબર અણુભાર છેદમાં એસિડિકતા અણુભાર કેટલો છે 40 અને એસિડિકતા કેટલી થઈ 1 એનો મતલબ કે જવાબ કેટલો આવ્યો 40 તો અહીંયા કેટલું મૂકશું 40 ઇન્ટુ 1000 સૂત્રના છે અને નીચે દ્રાવણનું કદ કેટલું છે 250 તો 250 ઇઝ ઇક્વલ તમારો કોઈ પણ આન્સર આવી ગયો આ તમારો નોર્માલિટીનો સિમ્પલ દાખલો થઈ ગયો જેવી રીતે મોલારિટી શોધતા હતા એવી રીતે નોર્માલિટી હવે આની જગ્યાએ હું 4 ગ્રામ એને ઉગાડેલો છે અને આમાં જો મોલારિટી કહું ને તો જવાબ એ જ આવે કેમ એ જ આવે તો તમારે અહીં તુલ્ય ભાર જગ્યાએ શું મૂકવાનો અણુભાર હવે એને ઓએચમાં તો એની એસિડિકતા 1 હોવાને કારણે અણુભાર એ શું છે એનો તુલ્ય ભાર છે તેથી કરીને અહીંયા જવાબ તમારો એક જ આવશે અહીંયા તમારે 40 મૂકવો પડશે એ તમારે લખાશે શું સૂત્રમાં શું લખાશે તુલ્ય ભારની જગ્યા થશે અણુભાર આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આગળ બીજું જે આપણે મોલારિટીમાં જોયું હતું યાદ કરો બાય મોલર સેમી મોલર ડેસી મોલર સેન્ટી મોલર એ સેમ ટુ સેમ મોલર કાઢી નાખો નોર્મલ લગાવી દો એ જ વસ્તુ અહીંયા આવે સેમી કહો એટલે શું થાય 1/2 ડેસી કહો એટલે કેટલા થાય 1/10 સેન્ટી કહો એટલે કેટલા 1/100 આ બાય કહો તો શું થાય 2 તો હું એક દાખલો આવો આપું તમને 250 મિલી સેમી નોર્મલ દ્રાવણ પડેલું છે 250 મિલી સેમી નોર્મલ NaOH નું દ્રાવણ પડેલું છે તો એમાં NaOH નું વજન શોધો અરે જે પણ શોધવાનું કે આપણે ચિંતા કરવાની નહીં આપણે હાથ ઊંચા કરવાનું ચાલુ કરી દેવું બધું તમને મળી જશે ઓટોમેટિક ચાલો નોર્મલ સૂત્ર નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ વજન છેદમાં તુલ્ય ભાર ઇન્ટુ 1000 છેદમાં દ્રાવણનું કદ અને એ પણ શેમાં છે મિલીમાં હવે 250 મિલી એનો મતલબ કે અહીંયા 1000 જે મૂકતા જાઓ છેદમાં 250 આવી ગયું ઇન્ટુ વજન વજન આપણે શું છે શોધવાનું છે તુલ્ય ભાર હમણાં ખબર છે NaOH નો કેટલો છે સેમી મોલર એટલે કેટલો N/2 એટલે 1/2 સેમી મોલર એટલે કેટલા 1/2 બધું તમે કરશો એટલે તમને મળશે શું વજન અંદર દ્રાવણમાં NaOH નું કેટલું વજન છે એ આપણે મળી ગયું ક્લિયર થઈ ગયું નોર્માલિટી ક્લિયર થઈ ગયા પછી હવે હું એવો એક દાખલો લઉં છું કે જનરલી કોઈ સાહિત્યમાં ન જોવા મળે એવા પ્રકારના ટ્રાય કરીએ આપણે થાય છે કે નહીં આવું કરીએ 4% વેટ બાય વોલ્યુમ NaOH નું દ્રાવણ છે કે જે દ્રાવણની ઘનતા 1.2 ગ્રામ પ્રતિ મિલી છે તો આ દ્રાવણ માટે દ્રાવણ એક જ બીકરમાં ભરેલું છે પણ તમારે 3 અલગ અલગ લેબલ એમાં લગાવવાના છે કે એ દ્રાવણની કે જે તમને 4% વેટ બાય વોલ્યુમ આપેલું છે એ દ્રાવણની નોર્માલિટી કેટલી લગાવશો મોલારિટી કેટલી લગાવશો મોલાલિટી કેટલી લગાવશો આ ત્રણેય વસ્તુ શોધવા માટે કરવાનું શું
તો પેલા તો જે છે એનું અર્થઘટન કરો, ઓટોમેટિક જવાબ આવતો જશે. આનું અર્થઘટન કરીએ, ચાલો 4% વેઇટ બાય વેઇટ નું અર્થઘટન, 4% વેઇટ બાય વોલ્યુમ સોરી નું અર્થઘટન શું થાય? અર્થઘટન કરીએ શું થાય? તો વેઇટ બાય વોલ્યુમ 100 મિલી દ્રાવણ છે, 100 મિલી દ્રાવણ આપણું પડેલું છે. એ 100 મિલી દ્રાવણમાં અંદર દ્રાવ્ય NaOH નું વજન કેટલું છે? NaOH કેટલો દ્રાવ્ય થયેલો છે? 4 ગ્રામ. અંદર NaOH ઓલરેડી દ્રાવ્ય થયેલો છે. 100 મિલી તમારું દ્રાવણ છે, એની અંદર 4 ગ્રામ NaOH દ્રાવ્ય થયેલો છે. આનું અર્થઘટન એવું થાય કારણ કે 4% વેઇટ બાય વોલ્યુમ એટલે કે 100 મિલી દ્રાવણમાં 4 ગ્રામ NaOH એટલે કે દ્રાવ્ય થયેલો છે. આ અર્થઘટનથી વિચારો શું મળી ગયું? દ્રાવણનું કદ મળી ગયું અને દ્રાવ્યનું વજન મળી ગયું. તો દ્રાવણનું કદ તમને આપેલું હોય કે દ્રાવ્યનું વજન આપેલું હોય તો બે તો તમે એમનેમ શોધી નાખો હાથ ઊંચા નીચા કરીને. કયા કયા? તો એક તમારું નોર્માલિટી શોધી શકો, બીજું કોણ શોધી શકો? મોલારિટી. અરે પણ કેમ શોધો? અલ્યા ભાઈ કઈ નથી, નોર્માલિટીનું સૂત્ર શું છે? નોર્માલિટી બરાબર વજન છેદમાં તુલ્ય ભાર, 1000 છેદમાં દ્રાવણનું કદ. કિંમત મૂકી દો તો અહીંયા વજનની જગ્યા કેટલા આવશે? 4 ગ્રામ. નીચે તુલ્ય ભાર હમણાં કરેલો કેટલો હતો? 40 × 1000 અને છેદમાં દ્રાવણનું કદ કેટલું છે? 100. આટલું તમે કર્યું એટલે દ્રાવણની તમને શું મળી ગઈ? નોર્માલિટી મળી ગઈ. હવે મોલારિટી કીધું એટલે શું? તો આ જ વસ્તુ પાછું પાછા હાથ ઊંચા નીચા કરો, મારો જવાબ આવશે. પાછું મોલારિટી એટલે શું? આને હું દૂર લખું છું. મોલારિટી બરાબર શું? વજન છેદમાં અણુભાર, 1000 છેદમાં દ્રાવણનું કદ અને એ પણ પાછું મિલીમાં કરીએ. તો વજન, વજન કેટલું છે? 4 ગ્રામ. એને હોય છે અણુભાર કેટલો? 40 × 1000 છેદમાં દ્રાવણનું કદ કેટલું છે? 100. અને આ પણ આપણો જવાબ આવી ગયો. હવે કદાચ જો અહીંયા ધ્યાન રાખો, હું અહીંયા ચેન્જ કરી અને સલ્ફ્યુરિક એસિડ કદાચ સલ્ફ્યુરિક એસિડ માં મૂકેલું હોત તો વસ્તુ તો આ જ થાત. તો શું કહેત આપણે? 100 મિલી દ્રાવણમાં 4 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ ઉગાડેલો છે. તો પણ તમને વજન તો મળી ગયું દ્રાવ્યનું, પણ વખતે ક્યાં ધ્યાન રાખવાનું? નોર્માલિટી અને મોલારિટીમાં ધ્યાન રાખવાનું કે નોર્માલિટી સૂત્ર શું છે? વજન છેદમાં તુલ્ય ભાર. એટલે અહીંયા સલ્ફ્યુરિક એસિડ નો તુલ્ય ભાર આવશે. સલ્ફ્યુરિક એસિડ નો તુલ્ય ભાર શોધો એટલે કેવી રીતે શોધાશે? અણુભાર છેદમાં એની બેઝિકતા. તો બેઝિકતા એટલે કોણ? એસિડ માટે બેઝિકતા એટલે નંબર ઓફ એચ. તો એચ કેટલા છે? 2 છે. તો સલ્ફ્યુરિક એસિડ નો અણુભાર કેટલો થાય? 98 છેદમાં 2 આવે. એનો એટલે કે જવાબ અહીં કેટલો આવે? અહીંયા મૂકવો કેટલો પડે આપણે? 49. એ જ વસ્તુ જયારે તમે મોલારિટીમાં જશો ત્યારે વજન એ તો એ જ રહેશે. કેટલું? 4 ગ્રામ. નીચેના ભાગમાં શું આવશે? અણુભાર. એટલે અહીં અણુભાર કેટલો થઈ જશે આપણો? 98 થઈ જશે. બાકીનું બધું વસ્તુ સેમ જ રહેશે. ખબર પડે છે? ફરીથી સલ્ફ્યુરિક એસિડ કદાચ મેં લઈ લીધું તો તુલ્ય ભાર કેવી રીતે મેળવશો? તુલ્ય ભાર બરાબર અણુભાર છેદમાં બેઝિકતા. બેઝિકતા તો અણુભાર કેટલો છે? 98. સલ્ફ્યુરિક એસિડ ની બેઝિકતા કેટલી થાય? 2 થાય. અને અહીંયા કેટલો આવશે? 49. તો તુલ્ય ભાર એનો કેટલો થઈ જશે? 49. પણ જયારે મોલારિટી શોધશો ત્યારે અણુભાર કેટલો રહેશે? એ તો 98 જ રહેશે. કારણ કે અણુભાર લખવાનો છે ને, અણુભાર 98, તુલ્ય ભાર ડિવાઈડ 2 કર્યા. કારણ કે સલ્ફ્યુરિક એસિડ એસિડ છે, એની બેઝિકતા એટલે કેટલા થયા? 2 થયા. એચ ની સંખ્યા આની પહેલા લેક્ચર આપણે કરેલું હતું. તો આમાં ફક્ત ધ્યાન રાખો, એને વચમાં તો બધું વસ્તુ સેમ જ આવશે. જેટલો તુલ્ય ભાર છે એટલો શું થશે? અણુભાર થશે. એટલે આ બે જવાબ આપણા છે. હવે રહ્યું, હવે મેઇન છે ત્રીજી વસ્તુ કરવાની શું છે? ત્રીજી વસ્તુ છે મોલારિટી. કરીએ ચાલો મોલારિટી. તો મોલારિટી સૂત્ર એટલે M = વજન છેદમાં અણુભાર ઇન્ટુ 1000 છેદમાં, અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા શું છે? દ્રાવકનું વજન ગ્રામમાં. અહીંયા ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારી પાસે દ્રાવકનું વજન હોવું જોઈએ. તો પાછો સલ્ફ્યુરિક એસિડ કે એને વાળો દાખલો છે એ જ રાખીએ. તો મોલારિટી સૂત્રમાં કિંમત મૂકીએ, મોલારિટી = વજન કેટલું છે? 4 ગ્રામ. એનો અણુભાર કેટલો છે? 40 × 1000 છેદમાં દ્રાવકનું વજન નથી. હવે અહીંયા શું કરવું? દ્રાવકનું વજન છે અને એટલા માટે તો ઘનતા આપેલી છે. દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું વજન.
એટલે અને છેદમાં ડેન્સિંગ માસ અપોન વોલ્યુમ દ્રાવણનું કદ. દ્રાવણનું કદ આપેલું છે. દ્રાવણનું કદ કેટલું છે? દ્રાવણનું કદ વેઇટ બાય વોલ્યુમ છે ને, એટલે કદ કેટલું થાય? 100 મિલિયનનું કદ છે. અને ઘનતા કેટલી છે? 1.2 છે. તો દ્રાવણનું શું મળે? વજન મળે ને. આ જે વજન મળ્યું, દ્રાવણનું વજન કરશું 1.2 × 100, એટલે 120 થયું. 120 ગ્રામ થયું. આ દ્રાવણનું શું થયું? વજન થઈ ગયું. પણ દ્રાવણનું એ વજન આપણે અહીંયા મૂકી શકશું નહીં. ધ્યાન રાખજો, ભૂલ ન થાય. સીધું અહીંયા મૂકવાનું નથી, કારણ કે તમને શું આપેલું હતું? દ્રાવણની ઘનતા. દ્રાવણની ઘનતા તમે મૂકી, દ્રાવણનું કદ વેઇટ બાય વોલ્યુમમાં 100 મિલી કદ છે, એટલે તમે અહીંયા એનું કદ મૂક્યું, બે ને ગુણાકાર કર્યો તો દ્રાવણનું શું મળ્યું છે? વજન. સૂત્રમાં અહીંયા દ્રાવણનું વજન નથી, ત્યાં મૂકવાનું શું છે? દ્રાવકનું વજન મૂકવાનું છે. તો પછી તમને મળ્યું શું? આ દ્રાવણનું વજન મળ્યું. તો દ્રાવણના વજનમાંથી દ્રાવણમાં બે હોય, કોણ હોય? દ્રાવ્ય અને દ્રાવક. તો દ્રાવ્ય કેટલો છે? 4 ગ્રામ. તો તમારું જે પણ મળ્યું છે એ વજન કોનું છે? દ્રાવણનું વજન છે. એમાંથી દ્રાવ્ય આપણે 4 બાદ કરી નાખીએ. કોનું? દ્રાવ્ય. એનો મતલબ 116 ગ્રામ. આ તમારું દ્રાવકનું વજન મળી ગયું. અને એ દ્રાવકનું વજન તમે અહીંયા મૂકી દો, એટલે દ્રાવણની શું મળી ગઈ? મોલાલિટી. આ કર્યું શું? નોર્માલિટી શું છે વસ્તુ જોઈ. 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના ગ્રામ તુલ્ય ભાર કેટલા વગાડેલા છે એ થઈ ગઈ નોર્માલિટી. એને ભેગું કરી આખું સેપરેટ કરી તોડી તોડી અને સૂત્ર પાછું મેળવું. કયું? જૂનું. હાથ ઊંચા કરો. વજન છેદમાં તુલ્ય ભાર, 1000 છેદમાં કદ, એ થઈ ગયું. પછી સેમી, બાય, સેન્ટી, ડેસી, એ ખાલી પર્યાયો આપણે જાણવાના હતા. એ જાણ્યા, દાખલા લીધા, અને પછી એ કર્યું કે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, વેઇટ મેઇડ બાય વોલ્યુમ, એને દ્રાવણ આપેલું હોય તો શું નોર્માલિટી કાઢી શકાય, શું એની મોલારિટી કાઢી શકાય, શું એની મોલાલિટી કાઢી શકાય, બધું જ કરી શકાય. હવે આ તમે વેઇટ બાય વોલ્યુમ કર્યું ને, એની જગ્યાએ વેઇટ બાય વેઇટ કરી શકો, એનું અર્થઘટન કરો. એનામાં તમે મોલારિટીમાં જાઓ, એમાંથી મોલાલિટીમાં જાઓ, તરત જ. જો વેઇટ બાય વેઇટ છે ને, એટલે મોલાલિટીમાં સહેલાઈથી જવાશે. મોલારિટીમાં દ્રાવણનું કદ જોઈએ એવા સમયે તમારે ઘનતાની જરૂર પડે. એટલે જ્યાં જ્યાં આગળ શોધાતું ત્યાં શોધાતા જાઓ. જ્યાં જરૂર પડશે તે ઘનતા શેના માટે કહે? 100 કેસમાં મૂકવા માટે મૂકી નથી. એ ઘનતા તમને એટલા માટે હોય કે જરૂર પડે ત્યાં ઘનતાને તોડો, એટલે ઓટોમેટિક તમારો જવાબ આવશે. ક્લિયર થયું? હવે એના પછી આગળ બે એવા રિલેશન લેવા છે, પછી હું તમને ટ્રીક આપી દઉં. નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ શું? નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ શું? એ બે વચ્ચેનો સંબંધ લેવો હોય તો નોર્માલિટી હું ઉપર મૂકું, મોલારિટી નીચે મૂકું છું. અને આપણે તારવેલું જે સૂત્ર છે ને એ બધા મૂકી દો, ચાલો ઓટોમેટિક સંબંધ આવી જશે, પછી એની પર દાખલા લઈએ. નોર્માલિટી એટલે શું? વજન છેદમાં તુલ્ય ભાર ઇન્ટુ 1000 છેદમાં દ્રાવણનું કદ, અને એ પણ મિલીમાં. આ મેં નોર્માલિટીની જગ્યાએ મૂકી દીધું. મોલારિટી એટલે શું છે? પાછું વજન છેદમાં અણુભાર, 1000 છેદમાં દ્રાવણનું કદ, અને એ પણ શેમાં છે? મિલીમાં. હવે એને કરીએ નીચે સાદુરૂપ આપીએ તો તુલ્ય ભાર આપણે મૂકો, વજન છેદમાં નોર્માલિટીમાં મૂકો છું, તુલ્ય ભાર ઇન્ટુ 1000 છેદમાં દ્રાવણનું કદ, અને એ પણ મિલીમાં. એના પછી નીચે, નીચે છે એ ક્યાં જશે? ઉપર જશે. તો ગુણાકાર કરીએ તો આખો ભાગ ક્યાં જાય? ઉપર જાય, એટલે શું આવે? અણુભાર છેદમાં વજન ઇન્ટુ દ્રાવણનું કદ, અને એ પણ મિલીમાં, અને નીચે 1000. હવે જે નીકળે કાઢી નાખો. ચાલો, તો 1000 નીકળી ગયા. એના પછી WW પણ નીકળી ગયો, દ્રાવણનું કદ નીકળી ગયું. તો આવ્યું શું? તો કે એમ એટલે અણુભાર, એટલે આવ્યો એમ. એમ આવ્યો ને. નીચે શું આવ્યો? તુલ્યભાર. હવે તુલ્યભાર બરાબર શું? તુલ્યભાર કોઈ પણ લેવો હોય, હમણાં આપણે જોતો, તુલ્યભાર એટલે શું? અણુભાર છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા, અથવા ક્ષાર હોય તો કુલ ધન એનનો વીજભાર. ખબર છે ને, એક્સ લઈએ છીએ એસિડિકતા કે બેઝિકતાને આપણે એક્સ લઈએ છીએ. તો તુલ્યભાર તોડી નાખું તો અણુભાર, અણુભાર છેદમાં તુલ્યભાર એટલે શું? તો કે અણુભાર છે
એના છેદમાં એક્સ મૂકો છો, એક્સ શું છે, બેઝ હશે તો એસિડિકતા, એસિડ હશે તો બેઝિકતા, અને ક્ષાર હશે તો કુલ ધન આયન પરનો વિજવાર આ હશે. હવે સાંદ્રુપ આપીએ તો થાય શું, હવે આ અણુભાર અણુભાર નીચે છો એક્સ ને ક્યાં જાય, ઉપર જાય, ઉપર જાય એટલે આવે અણુભાર, નીચે અણુભાર, ઉપર કોણ આવે, એક્સ આવે કે નહીં. તો આ તો નીકળી ગયું, તમારું સૂત્ર શું હતું, n/m. તો આખું n/m નું રિલેશન સીધો કોની સાથે આવી ગયો, એક્સ સાથે. એના માટે સૂત્ર કેવું મળ્યું, હવે સૂત્ર જો, n = આનો અને ગુણાકાર થાય xm. આ આપણું નવું સૂત્ર આવી ગયું, n = xm. એટલે કે નોર્મલિટી અને મોલારિટી વચ્ચેનો રિલેશન શું છે, નોર્માલિટી માંથી મોલારિટી માં જવું હોય ને મોલારિટી માંથી નોર્માલિટી માં જવું હોય તો સહજતાથી દાખલો કરી શકાય, એના માટે આપણે આ સૂત્ર વાપરવાનું છે. આ તો મેં તમને બતાવ્યું કે કઈ રીતે રિલેશન ડાયરેક્ટ મૂકી દે, તમને થાય કે આ કઈ રીતે આવ્યો, એટલા માટે મેં તમને બતાવ્યો કે હવે આપણે ડાયરેક્ટ દાખલો આવશે જયારે જેડબલ્યુ નીટ ની અંદર, ત્યારે સીધો આ સૂત્ર વાપરવાનો છે. હવે જો એસિડ હોય, એસિડ હોય તો શું થશે, પછી એની ટ્રીક લઈ લઈએ, પછી ટીક લઈએ. એસિડ હોય તો પેલા સૂત્ર મૂકું છું, જે આપણે તારેલું છે ને એ મૂકી દઉં છું. આ નોર્માલિટી xm, નોર્માલિટી x×m. હવે જો એસિડ હશે તો અહીં શું આવશે, x નો શું હશે, h ગણાશે. એસિડ હશે તો h અહીંયા મૂકો તો સૂત્ર શું થાય, n અને અહીંયા m. આને આપણે કહેવાય નોર્મલ હેડ માસ્ટર, નોર્મલ હેડ માસ્ટર. જો બેઝ હશે તો શું થશે, OH ઇન્ટુ N. તો આ નોર્મલ ઓફ માસ્ટર, નોર્મલ ઓફ માસ્ટર. અને જો સોલ્ટ હશે તો N = શું થયું, નોર્મલ સુપર માસ્ટર. સોલ્ટ હોય દાખલા કે એને OH હોય, એને 2CO3 હોય તો એની ઉપર +2 થયા, તો એનો શું લેવાનો, સોલ્ટ. એટલે સોલ્ટ નો મેં S લીધેલો છે. તમને આ બધું યાદ નહીં તો કઈ નહીં, ખાલી તમે નોર્મલ હેડ માસ્ટર યાદ રાખો કે જો એસિડ હશે તો એચ મૂકવાનો, જો તમારો બેઝ હશે તો ઓએચ મૂકવાનો, અને જો સોલ્ટ હશે તો અંદર રહેલા ધન આયનનો કુલ વિજભાર મૂકવાનો. દાખલા તરીકે આપણે હમણાં એક લઈએ સૂત્ર, એટલે ખબર પડશે. દાખલા તરીકે 0.4 મોલર, 0.4 મોલર H3PO4 ની નોર્માલિટી કેટલી થાય, કરો બહુ સિમ્પલ. સૂત્ર કિંમત મૂકી દો, નોર્મલ એસિડ છે એટલે હેડ માસ્ટર, નોર્મલ હેડ માસ્ટર, નોર્મલ આપણે શોધવાનો છે. માસ્ટર એટલે કે કેટલી સાંદ્રતા છે, 0.3, 0.4, અને એચ ની સંખ્યા જો H3PO4 છે કેટલા આવ્યા, 3. પણ ધ્યાન રાખજો અહીંયા H3PO4 જગ્યાએ H3PO3 પણ હોય, H3PO2 પણ હોય, તો દર વખતે તમારે H3 નથી લખવાના. આની પહેલા આગળના લેક્ચર અંદર બતાવેલું હતું મેં, ક્લિયર. અને આ આખું કિંમત મૂકી દો, આ બેનો ગુણાકાર કરો, એટલે સીધો જ અહીંયા જવાબ આવી ગયો. ધારો કે એવું બીજું વસ્તુ કહું કે 0.2 નોર્મલ NaOH ની મોલારિટી કેટલી થાય. આ બીજો દાખલો ચાલો, તો આપણે તો સિમન મૂકી દઈએ નોર્મલ. હવે કેવો માસ્ટર લેવાનો છે, ઓહ માસ્ટર લેવાનો. કેમ ઓહ માસ્ટર લેવાનો, કારણ કે બેઝ છે, તો અહીંયા ઓહ માસ્ટર. તો 0.2 છે, નોર્માલિટી કેટલી છે, 0.2, અને એમ આપણે શું કરવાનો છે, શોધવાનો છે. અને આ આવી ગયું OH ની સંખ્યા કેટલી, 1. એનો મતલબ મોલારિટી બરાબર આપેલ જે હતો એ પદ્ધતિની જે નોર્માલિટી એ જ મોલારિટી થઈ. જવાબ આવી ગયો આપણો, આ થઈ ગયું નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ શું છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. થોડું ઘણું વધારે ડીપમાં જઈએ તો ખબર પડે છે કે બહુ ઉપરથી જતું હોય એવું થતું નથી ને, કારણ કે એક તો આને આપણે ક્લિયર કર્યું કેવી રીતે રિલેશન આવ્યો એ પણ જોઈ લીધું, અને પછી હવે એવું કરીએ બંને એસિડને મિક્સ કરીએ કે બંને બેઝને મિક્સ કરીએ, તો એ મિશ્ર થયેલા, જો હું પેલા ચેન્જ કરું છું, પેલા બંને સરખા લઉં છું, બંને એસિડ લઉં છું, અથવા બંને નોર્માલિટીનો આપણો ટોપિક ચાલે છે, બે દ્રાવણોને હું મિક્સ કરું છું, તો બંને દ્રાવણ મિક્સ થયા પછી જે પરિણામી દ્રાવણ બન્યું છે એની નોર્માલિટી કેટલી છે એ હું તમને બતાવવા માંગુ છું. જેમ કે પ્રાયોગિક રીતે એક દ્રાવણ પડેલું છે 0.2 નોર્મલ
200 મિલી HCl નું દ્રાવણ પડેલું છે. આ HCl નું દ્રાવણ છે, એની અંદર બીજું દ્રાવણ હું નાખું છું, આની અંદર ઉમેરું છું. બીજું દ્રાવણ એ છે 0.3 નોર્મલ 200 મિલી HCl નું દ્રાવણ જ નાખું છું. જોજો, એસિડ ની અંદર એસિડ નાખું છું, આ બંનેને ભેગા કરું છું એટલે દ્રાવણનું કદ તમારું જે છેલ્લે બનશે એ કદ તમારું વધી જવાનું છે. પાતળ મોટું થઈ ગયું, કદ વધી ગયું. તો આની અંદર કોણ N1V1 is equal to કઈ છે? N1 કેટલા? 0.2 અને V1 કેટલા? 200 મિલી છે. એની અંદર તમે નાખો છો તો બીજું દ્રાવણને આપણે 2 કહીએ, તો N2V2 is equal to અહીંયા છે 0.3, આ છે 200. તો આ જગ્યા શું થશે? કદ V1 plus V2 અને નવો તમારો N કેટલો છે શોધવાનો છે. જેવી રીતે મોલારિટીમાં કરેલું હતું એવું સેમ ટુ સેમ એટલે સૂત્ર શું થઈ ગયું? N1V1 plus N2V2 is equal to N1V1 plus V2. કિંમત મૂકી દીધી. તો N બરાબર શું થાય? અને એમ નેમ રાખીએ એટલે બધા તમને ખ્યાલ આવશે. N1V1 plus N2V2 divided by V1 plus V2. અને આવો દાખલો તમને જે ડબલ્યુમાં જે પૂછે એ રકમ બનાવીને અત્યારે તમારી સામે તૈયાર જ છે. દાખલો તૈયાર જ છે, તો ઘણી પણ લઈએ. શું દાખલામાં કહીએ? જેવું તમે જાણ્યું છે એવું રકમ બનાવી દઈએ. શું કહીએ? 0.2 નોર્મલ 200 મિલી HCl ના દ્રાવણમાં 0.3 નોર્મલ 200 મિલી HCl નું દ્રાવણ ઉમેરવામાં આવે ત્યારે પરિણામી બનતા દ્રાવણની નોર્માલિટી કેટલી હશે? તમારે ત્યાં બધું શાંતિથી વિચારીને કરવાનું છે. અહીંયા બંને એસિડ ઉમેરેલા છે, બંને એસિડ છે, એસિડ જ છે ને, આ પણ એસિડ અને આ પણ એસિડ જ છે. એસિડ એસિડ ભેગા કરો છો તો નોર્માલિટી હોય કે મોલારિટી હોય, આપણું સૂત્ર એક જ, N1V1 પ્લસ N2V2 એન્ડ નીચેના ભાગમાં ટોટલ આપણું કદ લેવાનું છે, બીજું કશું એટલે કશું છે નહીં. હવે મૂકતા જઈએ કિંમત, તો કિંમત મૂકશું તો શું થશે? N1 બરાબર 0.2, N2V1 કેટલા છે? ઇન્ટુ 200, આ થઈ ગયું પ્લસ N2 કેટલા છે? 0.3 ઇન્ટુ કેટલા છે? 200, આ થઈ ગયું. અને નીચેના ભાગમાં કુલ કદ કેટલું? કુલ કદ થશે આ 200 અને આ 200, એટલે 200 પ્લસ 200. આ તમારો જે મળશે એ કોણ મળશે? પરિણામી જે દ્રાવણ બનેલું છે એ દ્રાવણની શું બની જશે? નોર્માલિટી. આખી નોર્માલિટી આપણી પૂરી થઈ ગઈ કે મિશ્ર કરવા વખતે દ્રાવણની નોર્માલિટી કેટલી થાય છે, આ વસ્તુ આપણું ક્લિયર થઈ ગયું. હવે એવું કરીએ, આ તો વસ્તુ ક્લિયર થઈ ગઈ કે જેવી રીતે મોલારિટીમાં કરતા હતા કે બે દ્રાવણ સરખા હોય, હવે બેઝ હોય તો આ જગ્યા શું આવશે? HCl ની જગ્યા એને હોય મૂકે તો એને હોય મૂકે, કેવો જ મૂકે તો કેવો જ મૂકે, એમાં કઈ નવી વસ્તુ નથી, બધી વસ્તુ છે. પણ જાણવાનું હવે એ છે કે જે આના આ તમારા ગુજકે જેવા પ્રશ્નમાં આવી શકે, પણ JEE ની અંદર કેવું આવે, એમાં એસિડ ની અંદર બેઝ નાખે. હવે એસિડમાં બેઝ નાખે તો શું થાય? એ તો પાંચમાં તો નથી, આપણે ગણેલું, સાતમાં ગણેલું છે. એસિડને બે ગજર પ્રક્રિયા થાય, પાણી અને ક્ષાર બને, ખબર જ છે. પણ એને એ થોડું પૂછે છે, આ તો JEE નો પ્રશ્ન છે. એવું પૂછે કે પરિણામી દ્રાવણ છે એની નોર્માલિટી કેટલી હશે? જે ભેગું કરો છો પછી નોર્માલિટી કેટલી હશે? આ વસ્તુ હવે જાણવાની છે. એ વસ્તુ કરીએ તો ભાઈ, એક આપણી પાસે અત્યારે એક તો બીકર છે, તૈયાર બીકર છે જ, અને એની અંદર બેઝ નાખવાનો છે. કાંઈ નહીં, ચાલો જોઈએ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય ક્યારે થાય શું. તો આ એસિડ અત્યારે જે પડેલો છે, N1 is equal to 0.2 નોર્મલ, V1 is equal to 200 મિલી. આની અંદર હવે હું બેઝ નાખું છું, NaOH, આ NaOH નાખું છું, 0.3 નોર્મલ 300 મિલી NaOH નાખું, એટલે પાત્રની અંદર કદ આ બંનેનું મિશ્રણ, મિશ્રણ તો પહેલું હતું પણ અહીંયા મિશ્રણ કેવું થશે? એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે. જો તો અહીંયા N1 બરાબર 0.3, V1 is equal to 300 મિલી આવું છે. આ વખતે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર કરો, એટલે એસિડમાં રહેલા હાઇડ્રોજન એટલે H+ ના ગ્રામ તુલ્ય ભાર આવી જશે. ગ્રામ તુલ્ય ભાર શું છે ખબર પડી જશે. તો આનો બંનેનો ગુણાકાર કરીએ તો 0.2 ઇન્ટુ 200, એનો મતલબ જે પણ કઈ જવાબ આવે, હું જવાબ સિમ્પલ છે તો નથી, એવી રીતે આનો પણ N1V1 બરાબર કરો તો 0.3 ઇન્ટુ 300 જે જવાબ આવે છે એ ફરીથી પાછું લેતો નથી, આ વાય છે, આ એક્સ છે.
જો તમારો એક્સ મોટો હોય તો પરિણામી દ્રાવણમાં એચ પ્લસ ની આયન સંખ્યા કાંઈક જોવા મળશે, એચ પ્લસ આયન ની કાંઈક સંખ્યા જોવા મળશે. કેમ? તો કે એક્સ તરીકે કોણ છે? એસિડ છે. હવે જો વાય મોટો હોય તો તમારા પરિણામી દ્રાવણમાં ઓએચ આયન ની સંખ્યા જોવા મળશે. સીધી વાત છે. એચ વધારે હોય, આ મોટો હોય અને આ નાનો હોય, તો આમાંથી હું આને બાદ કરું તો મને મળશે શું? મોટાના જ આયનો મળે ને ભાઈ. તો એચ પ્લસ ના આયનો પરિણામી દ્રાવણમાં હશે, કારણ કે બાકીના તો તપસ્યા થઈ ગયો હશે. ખ્યાલ આવે છે? તો આ વધારે હશે અને આ ઓછો હશે. તો પરિણામી દ્રાવણની પીએચ જણાવો એમ પૂછશે. તો ત્યાં 3-7 કરતા વધારે હોય અને 1-7 કરતા ઓછી હોય. ગણવા ગણવાની જરૂર નહીં, 7 કરતા ઓછી આપેલ હોય ને 6.8 એ લખી નાખવાની, અથવા 6.2 કે 3.4 લખી નાખવાની. ખબર પડી? આના આ મોટો છે અને આ નાનો છે. તો પરિણામી દ્રાવણની અંદર તમારા કોની સાંદ્રતા વધારે જોવા મળશે? જે મોટો છે. તમે મોટો કોને કહો છો? એચ પ્લસ ને એસિડ ને કહો છો. તો પરિણામી દ્રાવણમાં એચ આયનની સાંદ્રતા વધારે હશે, સ્વાભાવિક છે. દ્રાવણની સાંદ્રતા જો એચ એમ વધારે હોય તો તમારું દ્રાવણ થાય એસિડિક, એસિડિક થાય એટલે પીએચ તમારી 7 કરતા ઓછી આવે. એ કાંઈ પણ વસ્તુ તમને પૂછી શકે છે. જેડબલી નીટની અંદર ગમે તે કરી શકે છે. ડુ ઓર ડાય, નોટ ટુ ક્વેશ્ચન વાય. એ ગમે તે વસ્તુ આવી શકે છે. ગમે કરો, એ અમારો કરવું જ પડે. કરી શકીશું. જો આ વધારે હશે તો ઓએચ ની સાંદ્રતા વધારે હશે, તો તમારું દ્રાવણ બેઝિક હશે. બેઝિક હશે તો પીએચ તમારા 7 કરતી વધારે હશે. પણ આ બંને સરખા થયા તો દ્રાવણ તટસ્થ હશે. એમ તો એ વખતે જેડબલ્યુ કે નીટમાં શું આપણે પ્રશ્ન ના પૂછે? પૂછે બેટા, એ પૂછે. અરે શું તમે તો તટસ્થ થાય પૂછવાની જરૂર શું છે? તોય પૂછે. એમ પીએચ પૂછે? પીએચ ના પૂછે. અંદર રહેલા કોઈ એક ઘટકનું વજન પૂછી લઈએ. એ ઘટકનું વજન એ કેવી રીતે એ કરીએ? પણ પેલા આ દાખલો તો કરી લઈએ. આ શું કહેવા માંગે છે એ તો કરી લઈએ પહેલા. અત્યારે દાખલો આ છે. આની અંદર એટલે ટૂંકમાં તમે રાઇટ ડાઉન શું કરશો? એન વન વી વન ઇઝ ગ્રેટર ધેન એન ટુ. આ એન એટલે સ્મોલ નહીં લેવાનો, એન એન ટુ વી ટુ આવું થશે. તો દ્રાવણ એસિડિક બને. હજી મેં નોર્માલિટી કીધી નથી, ખાલી તમને કીધું કે દ્રાવણની પીએચ કેવી હશે ને એસિડિક બને છે, એ જ ખાલી કીધું છે. ખ્યાલ આવી ગયો? એને શોધવાની કેવી રીતે મેં કીધું નથી હજી. અને જો ઉલટું હોય એટલે કે એન ટુ વી ટુ ઇઝ ગ્રેટર ધેન એન વન વી વન હોય તો દ્રાવણ બેઝિક બને. અને જો એન વન વી વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ વી ટુ હોય તો દ્રાવણ તટસ્થ બને. આ તો ખાલી મેં તમને થિયરી હજી કહી છે કે આટલું વસ્તુ તમે રાઇટ ડાઉન કરી રાખજો, લખાવો પડે. પણ તમને ત્યાં શું પૂછશે? દ્રાવણ એસિડિક બેઝિક એટલે પીએચ ના બેઝ થી તમારો જો જવાબ પૂછ્યો હોય તો તમે આને આ રીતે જજમેન્ટ લઈ શકો. પરંતુ એને તમે પૂછ્યું કે તમે આટલા દ્રાવણ એટલે 0.2 નોર્મલ નું 200 મિલી એસિએ નું દ્રાવણ છે, આની અંદર 0.3 નોર્મલ એને વેટનું 300 મિલી દ્રાવણ એડ કરો છો, તો મિશ્ર થયેલા દ્રાવણની નોર્માલિટી શોધો. હવે નોર્માલિટી શોધવા માટે કરવાનું શું? મોટામાંથી નાનાને બાદ કરો અને કુલ કદ નીચે મૂકી દો. તમારો જવાબ કમ્પ્લીટ. કરીએ કરીએ આને. હવે આ 0.2 × 200 કરતા જાઓ. 0.2 × 200 એટલે આવું થશે એન વન. આ કેટલો પહેલે જવાબ કેટલો આવે છે જોઈએ. 2 × 4 400 એટલે 40. આ જવાબ કેટલો આવ્યો? 40 આવ્યો. એના પછી આયા 3 × 3 × 9 900 એટલે 90. આ કેટલો આવ્યો જવાબ? 90. એટલે અહીંયા આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 90. આ બંનેનો ગુણાકાર કેટલો થાય છે? 40. તો આવું કરશો શું? હવે શું કરશો? અહીંયા આ જે છે એન ટુ કરશો ને આપણે, એન ટુ. તો આ થયું 90 એટલે આપણો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ
एन टू वी टू माइनस एन वन वी वन छेद मां वी वन प्लस वी टू એટલે કુલ કદને તમે નીચે મૂકો એટલે અહીંયા કરીએ દાખલો તો આને પાછું તો અહીંયા કેટલા આવશે એન ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ કેટલું હતું 40 અને નીચેના ભાગમાં કુલ કદ 200 અને 300 એટલે 200 પ્લસ 300 આ જે આપણો જવાબ આવે એ આપણું શું થઈ ગયું આપેલ દ્રાવણની નોર્માલિટી આપેલ દ્રાવણની તમને પાછું એક કન્ફ્યુઝન થાય કે સર તમે પહેલા કેમ એમ કીધું હતું એન વન વી વન પ્લસ એન ટુ વી ટુ નીચેના ભાગમાં વી વન પ્લસ વી ટુ અને એ બેટા ક્યારે હતું કે જ્યારે બંને એસિડ મિક્સ થતા હોય બંને જ્યારે બેઝ એટલે કે કોઈ પ્રક્રિયા ના થતી હોય આમાં શું થાય છે પ્રક્રિયા કઈ પ્રક્રિયા સાતમું ધોરણ તટસ્થીકરણ તેથી કરીને તમારે અંદર રહેલા એચ પ્લસ છે એના બધા એક પ્લસ હાજર નહીં લઈએ કારણ કે તટસ્થીકરણ કોણ કરી નાખશે ઓએચ એવી રીતે બેઝનું દ્રાવણ કરેલું હોય તો અમારા બધા બેઝમાં ઓએચ ના હોય તટસ્થીકરણ કરવા માટે શું નાખો છો એચસીએલ કે એચ પ્લસ નાખો છો તેથી પરિણામી દ્રાવણની અંદર શરૂઆતમાં લીધેલા બધા એચ નહીં હોય કે લીધેલા બધા ઓએચ નહીં હોય એ તટસ્થીકરણ થઈ ગયેલા હશે જેનો એન વન વી વન વધારે છે એ તમારા દ્રાવણમાં પડેલો હશે પણ એ કેટલા પડેલો હશે તમે લીધેલા મૂળ કદમાં નહીં કદ તમારું બદલી ગયું એટલા માટે એટલા કદમાં તમારો કેટલો એ અંદર એચ આયન કે ઓએચ આયન છે એટલા માટે સૂત્રની અંદર આ સૂત્ર શું થઈ ગયું મોટામાંથી નાનું બાદ કરો અને કુલ કદ નીચે રાખો જ્યારે સમાન તમારા એસિડ હોય કે સમાન તમારા બેઝ હોય એને બંનેને મિશ્ર કરો છો ત્યારે તો બહુ વસ્તુ સિમ્પલ પાંચમા સાતમાનો દાખલો થઈ ગયો આનો એન વન વી વન વત્તા આનો એન ટુ વી ટુ અને નીચેના ભાગમાં તમારું કુલ કદ આવી ગયું ખ્યાલ આવી ગયો પણ તમે જ્યારે એસિડ અને બેઝ વચ્ચે જે પ્રક્રિયા કરો છો ત્યારે શું થાય છે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરો ત્યારે મોટામાંથી નાનું બાદ કરો અને નીચેના ભાગની અંદર તમારું કુલ કદ લખો હવે એક દાખલો 100 mL.2 નોર્મલ HCl ના દ્રાવણમાં રકમ થઈ ગયા 0.2 નોર્મલ 100 mL HCl ના દ્રાવણમાં 0.3 નોર્મલ NaOH નું 200 mL દ્રાવણ ઓગાળવામાં આવે છે તો મિશ્ર થયેલા દ્રાવણની નોર્માલિટી કેટલી થાય આ શોધવાનું છે આપણે નોર્માલિટી સૂત્ર બધું વસ્તુ લખીએ આગળ કરો તમે જેવો સેમ દાખલો છે તો અત્યારે 0.2 નોર્મલ અહીં આપણું હતું એ 100 ની જગ્યાએ 200 ની જગ્યાએ 100 થયું એવી રીતે 0.3 નોર્મલ અહીંયા ક 300 તે જગ્યા આપણે કર્યું 200 તો આ જવાબ આપણો કેટલો આવશે આનો જવાબ 0.1 0.2 અને 100 મિલી 0.2 એટલે n1 v1 is equal to n1 0.2 into ક 100 એનો મતલબ જવાબ આપણો આવ્યો 20 એવી રીતે આની અંદર આને 2 કરીએ 2 n 2 V2 is equal to N2 કેટલા છે 0.3 આ V2 કેટલા છે 200 એનો મતલબ 0.3 into 200 એટલે જવાબ આવ્યો 60 હવે મોટું કોણ છે જે આપણો બેઝ છે નાનો N1 V1 છે એ કોનું છે એસિડનું છે તો આપણે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોટામાંથી એટલે કે N2 V2 માઇનસ N1 V1 ડિવાઇડેડ બાય V1 પ્લસ V2 તો કરો આ શું થઈ ગયું 60 માઇનસ 20 આ 60 અને -20 ડિવાઇડેડ બાય કદ છે અહીંયા 100 પ્લસ 200 ઇઝ ઇક્વલ ટુ જે પણ કોઈ જવાબ આવે એ આપણા પરિણામી દ્રાવણની નોર્માલિટી થઈ ગઈ જે પણ પરિણામી દ્રાવણ એટલે કે પરિણામી દ્રાવણની અંદર ઓએચ ના ગ્રામ તુલ્ય ભાર તમને મળશે અહીંયા ઓએચ ના ગ્રામ તુલ્ય ભાર આના કરતા ગ્રામ તુલ્ય ભાર છે એ જ સંખ્યા એક લીટર અંદર કેટલી છે એ તમારું શું છે એ તમારી નોર્માલિટી છે હવે ને પછી મેં તમને કહ્યું હતું તટસ્થીકરણ થાય તો શું થાય તો એવો એક દાખલો જોઈએ 0.4 નોર્મલ 500 mH નું આપણી પાસે દ્રાવણ છે હવે એસિડ છે તટસ્થીકરણ કરવા માટે બેઝ જોઈએ સીધી વાત છે તો એમાં બેઝ નાખીએ છીએ કોણ નાખીએ છીએ 300 mL આપણે શું નાખીએ છીએ એની અંદર KOH નાખીએ છીએ 300 mL અંદર KOH નાખીએ છીએ
હવે કેવળ જે નાખીએ છીએ એની આપણને નોર્માલિટી કેટલી છે ખબર નથી, પણ એટલું જ રકમની અંદર કહ્યું ચોક્કસ છે કે દ્રાવણનું સંપૂર્ણ તટસ્થીકરણ થાય. મેં તમે કીધું હતું ને બેટા આ પણ પૂછે, કેવી રીતે પૂછે ખબર પડી? શબ્દ અહીંયા પ્રશ્ન બરાબર સમજો, તટસ્થીકરણ દ્રાવણનું શું થાય છે? તટસ્થીકરણ. હવે તટસ્થીકરણ થાય એટલે આપણને ખબર છે, સિમ્પલ સૂત્ર આવી જાય, N1V1 એટલે કે એસિડમાંના એચના ગ્રામ તુલ્યભાર જેટલા હોય એટલા જ સામે તમે બેઝના એટલે કે ઓએચના ગ્રામ તુલ્યભાર નાખેલા હોય. તો આ બરાબર આની અંદર બીજું શું થશે? N2A. આ કોના માટે આવ્યું? KOHના ગ્રામ એટલે OHના ગ્રામ તુલ્યભાર તમે એટલા જ અંદર ગયેલા છે કે જેટલા અંદર આપણે કોણ છે HClના ગ્રામ તુલ્યભાર છે, તો જ તમારું સમાન થાય, તો જ તમારું તટસ્થીકરણ કહેવાય. કે તો કિંમત મૂકી દો તો N બરાબર એસિડ માટે N બરાબર કેટલા છે? N બરાબર એટલે સમપ્રમાણતા એટલે નોર્માલિટી છે 0.4 × કદ એસિડ નું કેટલું છે? 500 મિલી, એનો મતલબ 500 = તમે જેને નાખો છો તટસ્થીકરણ કરવા માટે નાખેલું છે એ નોર્માલિટી તમારે શોધવાની છે. કોની? KOH ની, એટલે OH ના ગ્રામ તુલ્યભાર શોધવાના છે. અને તમે કદ કેટલું નાખેલું? એની અંદર 300 મિલી નાખેલું છે. જો KOH નું કદ કેટલું છે? 300 મિલી છે. તો આમાં N2 = શું? N2 = 0.4 × 500 / 300. તટસ્થીકરણ કરો ત્યારે પણ આપણે થઈ કે દાખલો એનો કોઈ પૂછે તો પૂછ્યો ને, આવા પ્રકારનો દાખલો આવી શકે છે. હવે આજે તમને હોમવર્ક માટે એક એક્ઝામ્પલ આપું છું કે જે બોર્ડમાં પૂછાયેલો છે. એક્ઝામ્પલ છે STPA. જોજો, STPA 12 × 10^24 ઓક્સિજન અણુનું દળ અને કદ શોધો. પણ ક્યારે? STPA. પણ ખાસ ધ્યાન દઈએ, અહીંયા એવો ગ્રેડો નંબર આપેલો છે 6 × 10^23. તો મિત્રો આ એક્ઝામ્પલ તમે ગણજો અને જે પણ કઈ આન્સર આવે છે એ તમે મારા કોમેન્ટ બોક્સ ની અંદર મૂકજો, એ આપણે હું જોઈ લઈશ. અને આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આના આન્સર વિશેની ચર્ચા કરીશું. તો આજે એ ઉપરાંત તમને અત્યાર સુધી જે પણ ટોપિક સમજાય છે એની કોઈ ક્વેરી હોય, નવો કોઈ તમારા તરફથી સજેશન્સ હોય તો પણ મારા કોમેન્ટ બોક્સ ની અંદર તમે આપજો. તમારી જે ક્વેરી છે એને સોલ્વ કરવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને આજે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ. નમસ્કાર.